नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય હિન્દી પ્રવેશિકા એનો ભાગ 3 એટલે કે ધોરણ 3માં આપણે ભાગ 3 એવું લખેલું આવે છે. તો બાળમિત્રો, આ જે પાઠ્યપુસ્તક છે કાઢો, એમાં આજે આપણે 19 નંબરનું શું છે, કાવ્ય છે. કાવ્ય 19, એનું નામ છે તોતા. બરાબર? તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોએ કાઢી ચોપડી. એમાં 19 નંબરનું કાવ્ય પેજ નંબર 43 ઉપર આપેલું છે. બરાબર? કાઢ્યું. ચાલો આપણે હવે કવિતા ગાઈએ. તો તૈયાર છો બાળમિત્રો? हरे रंग का तोता हूँ, पहाड़ों पर मैं रहता हूँ, सारे फल मैं खाता हूँ, किसी के हाथ ना आता हूँ. हरे रंग का तोता हूँ, चिड़ियाघर में रहता हूँ, डाली पर मैं झूल झूल कर सबका मन बहलाता हूँ. नानू एवं काव्य छे, पण सरस मजानू छे. તો દરેક બાળકોએ કાવ્ય જેટલા આવે એટલા તૈયાર કરતું રહેવાનું, જેથી કરીને પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું પૂછાય ત્યારે તમને એમના જવાબ લખતા ફાવે. બરાબર? હવે જે આ કાવ્ય છે તો એ કાવ્યની આપણે સમજૂતી પણ જોઈ લઈશું અને તેનું ગુજરાતી અનુવાદ એટલે કે ભાષાંતર આપણે જોઈ લઈએ. બરાબર? તો અહીંયા આગળ જુઓ, ઉપર કાવ્ય છે ને અહીંયા આગળ મેં એનું ભાષાંતર કરીને મૂકેલું છે. બરાબર? એટલે તમારે જ્યારે નોટમાં લખવાનું આવે ત્યારે એક લીટી હિન્દી અને એક લીટી તેનું ગુજરાતી કરીને લખવાનું રહેશે. બરાબર? ચાલો જુઓ અહીંયા આગળ. કાવ્ય 19, તોતા. હરે રંગ કા તોતા હું, એનું ગુજરાતી શું થાય, લીલા રંગનો પોપટ છું. પહાડો પર મે રહેતા હું, પહાડો પર હું રહું છું. બરાબર? આ રીતનું એનું ગુજરાતી કરતું જવાનું. સારે ફળ મે ખાતા હું, એનું ગુજરાતી શું થાય, ફળ એટલે ફળો. બરાબર? બધા જ ફળ હું ખાઉં છું. પોપટને તો બધા જ મીઠા ફળ હોય તે ભાવે છે, એમાં વધારે તો તેને જામફળ, મીઠું જામફળ હોય તે તેને ખૂબ જ વહાલું છે. આ ઉપરાંત કયા ફળો વધારે ભાવે તેને? બેરી, લીચી, બધા ફળ એને ખૂબ જ ભાવતા હોય છે. જામફળ પણ ભાવે, કેરી પણ ભાવે. બરાબર? પણ એમાં જામફળ એને સૌથી વધારે પ્રિય છે. અને બીજા કયા? મરચા. પોપટ શું ખાય? જામફળ અને મરચા. પણ બધા જ ફળો જે મીઠા હોય તેમાં પોપટ ઝાડ પર બેસી અને પોતાની ચાંચ વડે કૂતરીને ખાતો હોય છે. એટલે આપણે નહીં કહેતા કે પોપટે ખાધું હોય તે ફળ ખૂબ જ મીઠું હોય છે. કિસી કે હાથ ન આતા હું, અને કોઈને પકડવો હોય તો તે પકડી શકાય નહીં, એક ડાળ પરથી બીજી ડાળ પર ઉડીને તે જતો રહે છે. એટલે શું કહે છે આ કવિતામાં? કિસી કે હાથ ન આતા હું, કોઈના હાથમાં હું આવતો નથી એટલે કોઈ મને પકડી શકતું નથી. પોપટ પાડવાનું બધાને ગમે છે એટલે પોપટને પકડીને પાંજરામાં પૂરી દે છે ને, એટલે પોપટ પણ ઉડી જાય છે, કોઈના હાથમાં તે આવતો નથી. બરાબર? ચાલો એના પછીનું જો બીજો ફકરો. હરે રંગ કા તોતા હું, ફરીથી કે છે હું લીલો રંગનો પોપટ છું, ચિડિયાઘર મે રહેતા હું. ચિડિયાઘર એટલે પક્ષીઘર, જ્યાં બધા જુદા જુદા પક્ષીઓને રાખવામાં આવતા હોય ને, પ્રાણી સંગ્રહાલયની જેમ એવું આ પક્ષીઘર પણ હોય. તેમાં જાત જાતના દેશના વિદેશના પક્ષીઓ રંગબેરંગી એમાં રાખવામાં આવી છે. ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર સબકા મન બહેલાતા હું. ડાલી પર એટલે કે વૃક્ષની ડાળી પર તે બેઠો હોય અને સરસ મજાનો ઝૂલતો હોય, અને આવું ઝૂલતો પોપટ જોવાનું દરેકને ગમે છે અને બધા જ આ ઝૂલતા પોપટને, ડાળી પર હિંચકા ખાતા પોપટને જોઈને ખુશ થતા હોય છે. બરાબર બાળમિત્રો? તો આ કવિતામાં તમને સમજણ પડી શેના વિશે કહે છે? પોપટ વિશે. એ પોપટ કેવા રંગનો હોય છે? લીલો, એટલે કે હિન્દીમાં હરે. બરાબર? અને ક્યાં રહે છે? પહાડો પર મેં રહેતા હું. ઊંચા ઊંચા પહાડો હોય
ત્યાં આગળ તે રહેતો હોય ઘણા પોપટો વૃક્ષોની ડાળી પર પણ જોવા મળતા હોય છે અને બધા જ ફળ તેને ભાવે છે મીઠા મીઠા જેટલા ફળ હોય તે ખાય છે પણ કોઈના હાથમાં આવતો નથી અને ચિડિયાઘર એટલે પક્ષીઘરમાં તે જોવા મળે છે જાત જાતના પોપટો અને બીજા અનેક વિવિધ પક્ષીઓ પણ તેમાં હોય છે ડાળી પર હું ઝૂલું છું અને બધાને ખુશ કરું છું બરાબર આપણે પોપટ પાડીએ છીએ અને આપણે જેવું બોલીએ તેવું તે સામે બોલે છે એટલે આપણે પોપટ બોલતો પોપટ એવું કહીએ છીએ ને હા પોપટને આપણે જેવું શીખવાડીએ તેવું તે બોલતા શીખે છે બરાબર તો અહીંયા આગળ એનું ગુજરાતી પણ મેં લખ્યું છે બરાબર એટલે આ રીતનું તમારે હિન્દી અને ગુજરાતી એ રીતનું તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે બરાબર ચોપડીમાં ગુજરાતી લખવાનું નથી ફક્ત નોટમાં લખવાનું છે ચાલો નોટમાં તમારું ભાષાંતર લખાઈ જાય એટલે કે ગુજરાતી લખાઈ જાય ત્યાર પછી સ્વાધ્યાય અહીંયા આગળ સ્વાધ્યાય લખેલું આપેલું છે બરાબર ચોપડીની અંદર તેમાં જુઓ પહેલો પ્રશ્ન સહી ઉત્તર પર સહી એટલે કે આને સાચાની નિશાની લગાવો એવું લખ્યું છે સાચા જવાબ ઉપર ખરાની નિશાની કરવાની છે એમાં પહેલું જુઓ તોતા કેસા હે અને અહીંયા આગળ તમને બોક્સમાં આપેલું છે બરાબર બોક્સમાં સાચું ખોટું કરવાનું છે તો એમાં હરા લાલ કે રંગબીરંગા પોપટ કયો હોય છે હરો લાલ કે રંગબીરંગા રંગબેરંગી પોપટ હોય પણ આપણે તો મોટાભાગે કેવા પોપટો જોયેલા છે હરા બરાબર તમને સર્કસમાં એમાં જોયા હશે મોટા પોપટ હોય અને રંગબેરંગી હોય છે પણ આપણે કયો પોપટ જોયેલો છે તો હરાની આગળ સાચાની નિશાની કરવાની છે બરાબર ચાલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે તોતા ક્યાં ખાતા હે તો ફળ ચાવલ કે સબ્જી પોપટ શું ખાય ફળ સારે ફળ મેં ખાતા હું એવું કવિતામાં લખેલું છે ને તો તમારે અહીંયા ફળ લખ્યું છે ત્યાં આગળ સાચાની નિશાની કરવાની છે બરાબર ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન તોતા કહાં ઝૂલતા હે પેડ પર ડાલી પર કે ઝૂલે પર તો પોપટ ક્યાં રહે છે ક્યાં ઝૂલે છે હિંચકો ખાય છે અહીંયા આગળ તમારી કવિતામાં આવી ગયું છે ને ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર એટલે અહીંયા આગળ ઝૂલતા હે તો ડાલી ઉપર પેડ ઉપર હોય પણ ઝાડની ડાળી ઉપર ઝૂલે છે બરાબર એટલે અહીંયા ડાલી પર લખ્યું છે ત્યાં સાચાની નિશાની કરવાની છે અને ઝૂલે પર એટલે કે હિંચકા પર પોપટ હિંચકા પર બેઠો તો નથો બેઠો બરાબર આપણે કાવ્યમાં જેવું લખ્યું હોય તેવું લખવાનું છે જો હવે અહીંયા પ્રશ્ન બેમાં શું કહે છે પંક્તિયા પૂર્ણ કરો પંક્તિઓ પૂરી કરો કાવ્યમાં જે પંક્તિ આવતી હોય અધૂરી કાવ્યમાંથી જોઈને તમારે પૂરી કરવાની છે એમાં પહેલું જુઓ પહાડો પર મેં અહીંયા આગળ પહાડો ક્યાં લખ્યું છે તો આ રહી બીજી લીટી પહાડો પર મેં રહેતા હું તો અહીંયા તમારે શું લખવાનું રહેતા હું તો લખેલું છે એટલે ફક્ત ખાલી જગ્યામાં શું લખવાનું રહેતા બરાબર ચલો પહાડો પર મેં રહેતા હું થઈ ગઈ તમારી કાવ્ય પંક્તિ પૂર્ણ ચલો બીજા નંબરની જુઓ સારે ખાલી જગ્યા મેં ખાતા હું સારે ખાલી જગ્યા એટલે એ પંક્તિ પૂરી કરવાની છે પંક્તિમાં શું લખ્યું છે ફળ સારે ફળ મેં ખાતા હું બરાબર ચાલો ત્રીજા નંબરની જોઈએ કિસી કે પછી ખાલી જગ્યા ન આતા હું કિસી કે તો અહીંયા ચોથા નંબરની લીટી છે એમાં લખ્યું છે કિસી કે હાથ ન આતા હું તો ખાલી જગ્યામાં શું લખવાનું તમારે હાથ કિસી કે હાથ ન આતા હું બરાબર ચોથા નંબરનું જોઈએ આપણે ખાલી જગ્યા સબકા મન ખાલી જગ્યા હું સબકા મન બહેલાતા હું ખાલી જગ્યામાં શું લખવાનું બહેલાતા બરાબર સબકા મન બહેલાતા હું થઈ ગયો તમારો બીજો પ્રશ્ન પૂર્ણ આ રીતનું સ્વાધ્યાય પોથીમાં પણ સાથે લખવાનું રાખજો બરાબર એટલે નોટમાં જ બાકી રહે એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે જુઓ સમજો ઓર રેખાંકિત કરો સમજો ઓર રેખાંકિત કરો રેખાંકિત એટલે નીચે લીટી દોરવાની છે એમાં પ ઉપરથી પહાડ પતંગ અને પર એવા ત્રણ શબ્દો આપેલા છે બરાબર તો એમાં અહીંયા આગળ પ લખેલું છે એટલે આ ત્રણ શબ્દોમાંથી જ્યાં પ આવતો હોય એની નીચે તમારે લીટી દોરવાની છે તો પહાડમાં પ ક્યાં આવે છે
આ રહ્યો પહેલા પહેલો પ પ બરાબર, એટલે પ નીચે લીટી દોરો, રેખા અંકિત કરો. એના પછી પતંગ, તો પતંગમાં પ ક્યાં છે? પહેલા પહેલો બરાબર, એમાં પણ એની નીચે પની નીચે લીટી કરવાની છે. એના પછી પર, તો પ પહેલો અક્ષર, એના નીચે લીટી દોરી. ચાલો હવે પ વાળો શબ્દ થઈ ગયા, હવે લ જોઈએ. તો લ ઉપરથી ઝૂલના, ટહલના અને ફલ એવા ત્રણ શબ્દો આપેલા છે અને આપણે લ શોધવાનો છે. તો ચાલો પહેલા શબ્દમાં ઝૂલના, એમાં લ ક્યાં આવ્યો? વચ્ચે બરાબર, વચ્ચે છે લ, એની નીચે લીટી દોરવાની છે. પછી ટહલના, તો ટ હ પછી એના પછી ત્રીજા અક્ષર, ત્રીજા નંબરનું છે તે લ છે, લ એની નીચે લીટી દોરો. એના પછી ફ લ, તો છેલ્લો લ દેખાય છે ત્યાં આગળ લીટી દોરવાની છે. થઈ ગયું તમારું લ, ઝૂલનામાં, ટહલનામાં અને ફલમાં લ મળી ગયો દરેકને. ચાલો તો એના પછી આગળ જઈએ ક, તો આગળ ક ઉપરથી કમલ, નમક અને કલ ત્રણ શબ્દો આપેલા છે. હવે એમાં ક શોધીએ, તો પહેલામાં કમલમાં ક એ પહેલો જ લખેલો છે બરાબર, એના નીચે લીટી દોરી દઈએ. સરસ, ચલો એના પછી ન મ ક, તો આમાં ક ક્યાં લખેલો છે? તો છેલ્લે લખેલો છે બરાબર, એના નીચે લીટી દોરી. દરેકને મળ્યો ને ક, તો લીટી દોરો ક ની નીચે. એના પછી ક લ, તો એના નીચે પહેલામાં પહેલો અક્ષર કયો છે? ક, તો એની નીચે લીટી દોરો બરાબર. ચાલો એના પછી ભ ઉપરથી ભજન, ભરના અને નભ એ ત્રણ શબ્દો આપેલા છે બરાબર. તો પહેલામાં પહેલો ભજન, તો એમાં ભ પહેલો જ બોલાયો બરાબર, એટલે પહેલો જ લખેલો છે, એની નીચે લીટી દોરી. એના પછી બીજા નંબરમાં આવો ભરના, બીજા શબ્દ કયો છે? ભરના, તો એમાં પહેલામાં પહેલો અક્ષર ભ, એની નીચે લીટી દોરો. હવે ત્રીજા નંબર ઉપર કયો શબ્દ લખેલો છે? નભ, તો એમાં ન પહેલો છે અને એના પછી બીજા નંબરે ભ લખેલો છે, તો એના નીચે ભની નીચે લીટી આપણે દોરીશું. થઈ ગયું ભ વાળું. પ લ ક અને ભ એ ચાર અક્ષરો પરથી આપણે એના જે શબ્દો આવતા હતા એમાં એ શબ્દો નીચે અક્ષરો શોધી કાઢ્યા અને લીટી પણ દોરાઈ ગઈ બરાબર. હવે આ જ રીતનું તમારે નોટબુકની અંદર પણ લખવાનું છે બરાબર. તો નોટબુકમાં શું લખવાનું છે? પહેલામાં પહેલું તો આપણે હરે રંગ કા તોતા હું એ કાવ્ય લખવાનું બરાબર. પહેલામાં પહેલું એક લીટી લખશો અને એક લીટી ગુજરાતી લખશો તો તમને એ લીટીનું ભાષાંતર કેવી રીતે થાય, એટલે કે એનું ગુજરાતી શું થાય તે ખ્યાલ આવશે. તમે આખી જ કવિતા લખી કાઢશો અને પછી એનું ગુજરાતી લખશો તો ખબર નહીં પડે કે કયા અક્ષરનું શું ગુજરાતી થાય છે બરાબર. એટલે એક લીટી હિન્દી લખજો અને એક લીટી ગુજરાતી લખજો તો તમને એ અક્ષરનું ગુજરાતી ખ્યાલ આવે કે આનું ગુજરાતી શું થાય છે બરાબર. તો આ રીતનું પહેલાં કાવ્યની એક લીટી અને આ એનું ભાષાંતર, એ રીતનું લખવાનું. ત્યાર પછી લખાઈ જાય એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીમાં પહેલાં લખી કાઢજો અને સ્વાધ્યાય પોથીમાંથી જોઈને પછી નોટબુકમાં તમારે લખવાનું છે બરાબર. તો આજે આપણે આ 19મું કાવ્ય અહીંયા પૂરું કરીએ છીએ. ફરીથી નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. તો આજનું હોમવર્ક દરેક વિદ્યાર્થી કરી રાખશે બરાબર, એટલે બહુ લેશન તમારું ભેગું ના થાય ને. સારું, ચાલો આવજો.